सर्वावतार इष्टदेव भगवान श्री स्वामीनारायण जेमना सानिध्य अंदर छत्रछाया में आपने सौ एकत्रित थया छे एवा मंदिर में विराजमान गोपीनाथ जी महाराज ना दिव्य सानिध्य में अक्षरधाम ना मध्यम बिरुद जैने प्राप्त सेवा दिव्य दरबारगढ़ नी अंदर आजना शुभ दिवस अत्र उपस्थित परम पूज्य महाराज श्री स्वाभाविक कि जैने छपैया थी अमारो परिवार एटले के धर्मकुल परिवार जैने आ सत्संगनी अंदर आयो अने महाराज तारे आ जयपुरनी अंदर विराजमान थता अने ते वक्ते आ स्थानी अंदर अमने जे सत्संगनी जे आपणा इतिहासमां नोंध लेवाणी के बन्ने मोटा भाई अने नाना भाई एमनो जे परिवार एमने त्यां महाराजे वारा कर्या हता जमवाना મોટા ભાઈ ને કઈક વખત એક દિવસ હોય બીજે દિવસે નાના ભાઈ ને એટલે આ સમન્વય નું સ્થાન છે. આજે આ સ્થાન ની અંદર પૂજ્ય મહારાજશ્રી અત્રે દર્શન માટે પધાર્યા અને અમે કાયમ કહેતા હોઈએ છીએ મહારાજશ્રી પણ એવો જ અભિપ્રાય વિચાર હોય છે તમને દર્શન નો જેવો ભાવ હોય એવો અમને પણ ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ ના દર્શન જયારે કરીએ ત્યારે એવો જ ભાવ થતો હોય કારણ કે આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિએ આપણને જે સ્થાપીને આપ્યા છે આપણા છ ધામના બિરાજમાન દેવો આપણા પ્રાણ સમાન જેને કહી શકાય એવા સ્વરૂપો જેને આપણે જીવની જતનથી જાળવ્યા છે એની સાથે આપણે બંધાયા છીએ અને એના માધ્યમે કરીને મહારાજે એમ કીધું કે આ સ્વરૂપો અને અક્ષરધામના બિરાજમાન સ્વરૂપે એમાં રતિ માત્ર પણ ફેર નથી એવા સ્વરૂપોના સાનિધ્યની અંદર આપણને એકત્રિત થવાનો મોકો મળ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંકલ્પ સિદ્ધિનું સ્થાન છે અહીંયા જે પણ અંતો શાસ્ત્રનો મત છે યત બધે તીર્થ જાતમ જ્યાં કોઈ મહાપુરુષના ચરણારવિંદ પડે ત્યાં તીર્થ નિર્માણ થાય જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના જે સ્થાનની અંદર ચરણ કમળ અંકિત થયા હોય અને પ્રગટપણે ભગવાન અખંડ જ્યાં બિરાજમાન હોય આવા સ્થાનની અંદર આપણે બધાને ખ્યાલ છે આ દરબારગઢની અંદર આપણે મહામંત્ર મહોત્સવનો સંકલ્પ કર્યો અને ભગવાને એવો દિવ્યતાથી એને રંગ ચડાવ્યો કે ગણપુર મહોત્સવ જુનાગઢ મહોત્સવ અને હવે આવતો આવતો ડિસેમ્બરનો વડતાલનો મહોત્સવ એનું ભવ્ય નિર્માણ થઈ ગયું છે. ત્યારે આવા સમયની અંદર આજની આ ઉપસ્થિતિ આ જે સત્સંગ સમાજનું એકત્રીકરણ એની અંદર જે આજે સાથે મળીને જે સત્સંગના વિકાસને માટે સત્સંગની ઉન્નતિ માટે અને ભગવાન શિવરીના સિદ્ધાંતોને દિગંત સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આપણે એકત્રિત થઈને જે આજે અહીંયા સંકલ્પ કરીએ છીએ ભગવાન એને ગમી તકે પરિપૂર્ણ કરે અમારા સમગ્ર ધર્મગુરુ પરિવાર વતી અને વડતાલ સમગ્ર લક્ષ્મીનારાયણ દેવ ગાદી અને સંતો હરિભક્તો સમસ્ત વતી મારા શ્રમમાં ખૂબ ભાવથી આવકાર કરીએ છીએ સ્વાગત કરીએ છીએ અને જેમ અમારા શ્રી સ્વામી કાયમ કહે છે અને અમે પણ એવું માનીએ છીએ કે મહારાજે આ ગઢડાને પોતાનું ઘર માન્યું છે અને ઘર મહારાજે એમ લખ્યું શાસ્ત્રમાં આમ તો બધા મંદિરો માટે જે જે મહારાજે પ્રતિષ્ઠા કરી પછી મહારાજેનો મહિમા સમજાવીને ત્યાં સમય બાંધ્યા અને મહારાજે એવું લખ્યું કે વણતીડે ઘેરાવો આ ઘર છે જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાં ભગવાનનું ઘર છે એમ આવા પ્રસંગો આવા ઉત્સવ સમયાઓ આવી કથા વાર્તા અને એના માધ્યમથી સત્સંગની અંદર પરિવારનો જે ભાવ છે એકાત્મપણાનો જે ભાવ છે ભગવાનની સાથેના જે દ્રઢતા સંબંધનો જે ભાવ છે એ કાયમ જીવંત રહે અને જયને પ્રજ્વલિત રહે એવી આપણે ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. વધારે સમય નથી રહેતા પણ સમગ્ર ફરી એક વખત આપણા સત્સંગ સમાજોથી મહારાષ્ટ્રનો આપણે બધા ભાવથી સ્વાગત કરીએ છીએ. જે ભાવના છે જે પ્રેમ છે શ્રીજી મહારાજે સાથે બંને ગાડીઓ
એ ગાંધીઓની જે મહત્તા છે, તો આજે મારે જે વાત કરીએ, મેં અહીંયા પઢાવ્યો ને એટલે પહેલું એમને બંનેને કીધું કે શ્રીજી મહારાજ જયારે સત્સંગની અંદર ફરતો હોય પછી બારથી અહીંયા ગઢડાની અંદર આવે ત્યારે મહારાજ એમ કહેતા કે અમે આ તમારું અતિ ઘર છે ગઢડા, શ્રીજી મહારાજે અમને ઘર કીધું હતું. અને આજે બંનેને આપણે આખા પરિવાર વચ્ચે જયારે બંનેને આપણે ઘેરે જોઈએ છીએ ત્યારે એનો હૃદયની અંદર આનંદ હોય છે. એટલે મેં ઉતાવળમાં ભૂલી ગયો કે મને કઈ દેખાતો નથી, કારણ કે સામે કોણ આવે છે કોણ મળે છે એ કઈ ખબર નથી રહેતી, એટલો હૃદયની અંદર ભાવ છે. અને સદાય માટે આપણા ઉપર આવી રીતે કૃષ્ણેન્દ્ર પ્રસાદજી મહારાજ રાજીપો ઉતારતાએ શ્રી રૂપનાથ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે, એમના ચરણોમાં પ્રાર્થના સાથે એમને વિનંતી કરી શકીએ. અમને સૌને આપ રૂપ આશીર્વાદ આપો પૂજ્ય મહારાજ સાહેબ. પ્રથમ તો એક સ્વાગત સ્વીકારતા નથી અમને, કારણ એ છે કે અમારે બંનેને ભેગા થઈને તમારા બધાનું સ્વાગત કરવું છે. કારણ કે મહારાજે કીધું કે આ અમારો ઘર છે, ગઢડા એ અમારું ઘર છે, ગઢડું છે અમારું ઘર છે, તમારે એક સંબંધ છે, અમે બધાને એક સંબંધ છે મહારાજની સાથે, અમારે બે સંબંધ છે, અમારે દાદાનો સંબંધ છે અને મહારાજનો સંબંધ છે ભગવાન તરીકે, એટલે બાય ડિફોલ્ટ અમારું ઘર થાય છે, એટલે અમે તમારું સ્વાગત કરીએ છીએ. ખૂબ આનંદ થયો. ઘણા વખતથી સંકલ્પ દેવના દર્શન કરવાનું થતો હતો, પણ તમે જાણો છો કે સત્સંગનો વ્યાપ દેશમાં વિદેશમાં કેટલો બધો દિન પ્રતિદિન વધતો જાય છે, અને એવો કંઈ મેળ ખાતો નહોતો. પણ એક વખત નક્કી કરીને ફેરવ્યું હમણાં, અને એ સોનામાં સુગંધ મળી કે લાલજી મહારાજ પોતે પણ ઉપસ્થિત રહી શક્યા, અને બહુ શાંતિથી અમે, કોઈ હું આચાર્ય તરીકે કે લાલજીના તરીકે નહીં, પણ અમે ઘરના સદસ્ય તરીકે શાંતિથી જ્યારે અમે સંતોને અને હરિભક્તો વિનંતી કરી, મેં કીધું અમને થોડી વાર બેસો તો મહેરબાની ઘડી ખક આપો. અને આનંદ થાય જો આ જગ્યા એ પવિત્ર છે જેના ઉપરથી સંપ્રદાયની નીર નીર મુકાઈ છે આ જગ્યાથી, આ જગ્યા ઉપરથી સંપ્રદાયનું સાહિત્યની નીર મુકાઈ છે, આ જગ્યા ઉપરથી સંપ્રદાયના મૂળિયા અહીંયાથી છે, અને એ પવિત્ર જગ્યા ઉપર જ્યારે બેસી, અને આ અનુભવોની વાત છે, આ કોઈ બોલવાની વસ્તુ નથી, કે જ્યારે અહીંયા એકત્રિત થવાનો, દર્શન કરવાનો, સંતો હરિભક્તોને મળવાનો મોકો મળે, ત્યારે જે અનુભવ થાય કે આનંદ આવે એ અનોખો હોય અને એ વર્ણવી શકાય એવો નથી. આજે ખૂબ આનંદ થયો. ઈચ્છા ઘણી વખતે એ હંમેશા રહેતી હોય છે કે આપણો સંપ્રદાય દિન પ્રતિદિન વિકાસને પામે છે. બધા દુનિયાના ખૂણાની અંદર, હું હમણાં ન્યૂઝીલેન્ડ હતો બે ચાર દિવસમાં, ઓસ્ટ્રેલિયા દેશ અને દેશમાં અને વિદેશમાં, ગામડામાં હોય, નાનું ગામ હોય, મોટા શહેરમાં હોય, પણ ભવિષ્ય આપણું એવું સુદૃઢ હોવું જોઈએ, જેથી કરીને મૂળ ગાદી, મૂળ પરંપરા અને મૂળ આપણા મંદિર મહારાજનો રાજીપો છે એવું હું પ્રગાઢપણે માનું છું. એનાથી વિશેષ સંપ્રદાય સત્સંગ ઇન જનરલ, સત્સંગ એટલે અમે સંતો કે તમે બધાએ, આપણે બધાનો હિત એ જ છે કે આ સત્સંગને આપણે મહારાજની અનુવૃત્તિમાં રાખી અને આગળ લઈ જઈ શકીએ. પોતાની વૃત્તિમાં નહીં, તકલીફ ક્યાં થાય છે
દુનિયામાં એ લોકો પોતાની વૃત્તિમાં રાખવા માટે બહુ બધો પ્રયાસ કરતા હોય છે, પણ જયારે આપણે ભગવાનની અનુવૃત્તિમાં રહીને કાર્ય કરીએ ત્યારે બહુ સરળતાપૂર્વક કામ થઈ જાય છે. એટલે બહુ અપેક્ષા અને આશા આ સત્સંગ પૈકી સંતો હરિભક્તો પાસે અમે લોકો બધા જઈએ છીએ, ખૂબ પ્રેમ ખૂબ લાગણી સંતો હરિભક્તો હંમેશા આવતા રહે છે અને એ જોઈને એ હૂંફથી કામ કરવાનું મન થાય છે. અમે રાજનાથ સાથે ઉપર બેઠા ત્યારે એ જ વાત કરી કે આટલા સમયની અંદર નાના મોટા ગામડાઓ ફરવાનું થાય અને ઘણી વખતે કારણ કે અઘરું હોય ને, તમે ચાર પાંચ દિવસ બહાર જાઓ તો કેટલી બધી તૈયારી કરવી પડે, તમારે વ્યવહાર હોય અમારે નહીં હોય. 365 દિવસમાં 500 ગામડા અમે કરતા હશે તો કંઈક તો, પણ એ હરિભગત સંતોની અને હરિભગતની હૂંફ અને પ્રેમ છે, કારણ કે આને અમે અમારો પરિવાર માન્યો છે. આજે સંતો હરિભક્તો છે અને આપણા બાપ તરીકે મહારાજ છે, ગોપીનાથજી મહારાજ છે, નારાયણજી લક્ષ્મણજી છે, અને એ હૂંફ અને પ્રેમથી આપણે સત્સંગને આગળ વધારે વિકાસના માર્ગે લઈએ છીએ. આમ તો જો કે આપણે કંઈ કરી શકીએ નહીં, મહારાજે કીધું સત્સંગ વધે છે ને ઘટે છે, અમારી ઈચ્છા એ કરી, પણ આપણે પ્રયત્ન કરવાનો, પ્રયત્ન મૂકી દઈએ ને તો આ શું કહેવાય, એટલે પ્રયત્નશીલ હંમેશા રહીએ અને પ્રગતિ થતી રહે. ખૂબ આનંદ થયો અહીંયા આવીને અને ખાસ કરીને ફરી એકવાર સ્વાગત એકલી હું સ્વીકારતો નથી અને હજમાં અનફોર્ચ્યુનેટલી આપણું પણ નથી સ્વીકારતો, કારણ કે આપણે નદીને આનંદ થયો ઘણા વખતની ઈચ્છા હતી અને સંબંધી છીએ એટલે બીજું કોઈ ઔપચારિકતા ના હોય અને આપણે સંબંધી છીએ એટલે ઔપચારિકતા ના હોય. આ તો બધું ઠીક છે, ચાલે હાથ ધોરા કરવાનું પહેરવાનું, બાકી બધા ઘર ઘરના ભેગા થયા છે, બસ એકબીજા આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણો સંપ્રદાય દિન પ્રતિદિન અભિવૃદ્ધિને પામે અને મહારાજ દિન પ્રતિદિન આ કાર્યમાં આપણી સાથે હંમેશા છે જ છે, તમે જુઓ છો છે, નહીં તો આ કંઈ ના થાય. એટલે ઘણું બધું આગળ આપણે જઈશું અને બસ એ જ અપેક્ષા રાખીએ કે આપ સૌને હરિભક્તોને સંતોને આપ સૌને મહારાજ ખૂબ રૂઢ આશીર્વાદ પાઠવે, દરેક રીતે આપ સૌના નાના મોટા મુહૂર્ત પરિપૂર્ણ કરે એ જ આપણે પ્રગટ ભગવાનના સાનિધ્યમાં બેઠા છે. કીધું પણ બ્રહ્માનંદ સ્વામીને મહારાજે જેમ હાર કર્યો હતો ને, આ જેમ પૂજ્ય મહારાજથી જયારે ગોપીનાથ મહારાજની પત્ની લીધા હતા ને, ગોપીનાથ મહારાજે પોતાના જવાનો હાર કાઢી અને મહારાજના અંતમાં આપ્યો છે એમાં કોઈ સંતાની સ્થાન નથી. એટલે જે અંદરની લાગણીઓ ભાવનો ઘણા બધા હરિભક્તો દર્શન કર્યા છે અને પડચો કહીએ તો જે કહીએ એ મીડિયામાં ઘડતો નથી. કેટલા બધા ઉતાર હતા પણ નજરે જે જોયું છે એ કઈક અલૌકિક છે. ખરેખર વાસ્તવિક ગોપીનાથજી મહારાજના કંઠમાંથી આવતો જે પ્રસંગ પ્રસાદજી મહારાજ ગોપીનાથજી મહારાજની સામે થયા એટલે હાર ગળાવી અંદરથી રીતસર નીચે ઉતર્યો. ગોપીનાથજી મહારાજ કૃષ્ણ પ્રસાદ મહારાજ માંથી જે રાજી થાય હતા, આપણે જે ભેગા થયા એનો રાજ ગોપીનાથજી મહારાજ મહારાજ કીધું તો 6 મંદિર પણ
મારા શ્રી લાલજી મહારાજની બંને સાથે હોય અને બધા સંતો સાથે હોય એક યાત્રા નીકળે બસ હા એ તો આપને આશીર્વાદ છે એટલે પછી ક્યાં તો આ સાથે અહીંયા આપણે સૌએ ખૂબ ખૂબ આનંદ થયો છે. બંને મહારાજ શ્રી લાલજી મહારાજ વચ્ચે ખૂબ સંપ્રદાયના વિકાસ માટે આવતા દિવસોની અંદર સંપ્રદાયની અંદર જે બાબતો છે એમાંથી કેમ સંપ્રદાય સુદૃઢ થાય, મજબૂત થાય, સંપ્રદાયના સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય એના માટે ખૂબ લંબાણપૂર્વક બંને વચ્ચે ચર્ચાઓ થઈ છે. આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બંને વચ્ચે સંકલન થઈ અને સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો મજબૂત થાય, સંપ્રદાય સર્વાંગી વિકાસ થાય એવી આપણને સૌને ભગવાન શક્ય. પાલખીએ
બેસીને પધારો પાલખીએ બેસીને પધારો હરિવર મારી શેરી ઓ હરિવર મારી શેરી પધારો પધારો લટકાયા લેરી વાજા વાગે આગે ઓછબ થાય વાજા વાગે આગે ઓછબ થાય ઝાલરીઓ જણણેરી ઓ ઝાલરીઓ જણણેરી પધારો પધારો લટકાયા લેરી વધાવવા થાળ ભરીને ઊભી વધાવવા થાળ ભરીને ગજ મોતીડા કેરી ઓ ગજ મોતીડા કેરી પધારો પધારો લટકાયા લેરી